જગદીશનો ફોન રણકતા જ દર્શને જલ્દીથી ફોન ઉપાડ્યો. હેલો જગદીશ, બોલ. દર્શન, હું તો પોઝિટિવ આવ્યો. મને તો બહુ ડર લાગે છે, અને તને તો ખબર છે કે મારું ઘર કેટલું નાનું છે. દાદા, દાદી, મારા પપ્પા, મમ્મી, હું, મારી બેન અને મારા ફઈ, અને એક જ જાજરૂ. હવે શું કરવું? અને દવાખાનામાં જવાનો ખર્ચ? એક કામ કર, ખાટલો લઈને તું આવી જા ગામની નિશાળમાં. બે દિવસ પહેલા જ આપણા બેન આવેલા, કંઈક બે રૂમ અલગ તૈયાર કર્યા છે, ને હું નિશાળે જાઉં છું. મધ્યાહન ભોજનવાળા પ્રભુકાકા પાસે જ ચાવી છે. એટલું કહીને દર્શન તો જલ્દીથી ચાવી લેવા નીકળી ગયો. રાજપુર ગામમાં જગદીશનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ ઉપરાંત રાજેશ અને તેના કાકી પણ પોઝિટિવ આવ્યા, સાથે ગામના પણ બીજા કેટલાક વ્યક્તિઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા. નાનકડા ગામમાં ફફડાટ પેસી ગયો. હવે શું? હવે શું? જો બધા સંક્રમિત લોકો ગામમાં રહે તો પરિવારના બીજા લોકો પણ સંક્રમિત થઈ શકે. નાનકડા ગામમાં ફફડાટ પેસી ગયો. દર્શન તો બહુ ચિંતા કરવા માંડ્યો. એણે ઝટપટ જઈ અને નિશાળ ખોલી નાખી. ત્યાં બહાર બોર્ડ મારેલું હતું, કમ્યુનિટી ક્વોરન્ટાઇન સેન્ટર. અરે વાહ, સુવિધા તો સારી જ છે. બે રૂમ છે, બહુ થઈ ગયા. જરૂર પડશે તો બીજા ખોલીશું. અને હા, મારી પાસે થર્મલ ગન તો છે જ, અને ઉપરાંતમાં ઓક્સિમીટર પણ છે. એટલી વારમાં તો જગદીશ પણ પહોંચી ગયો. દૂરથી જ દર્શને આવકારતા કહ્યું, આવ ભાઈ આવ, સારું કર્યું અહીં આવ્યો. આ તારી રૂમ, અહીં જ આપણે ભણેલા, આજે ફરી ભણીશું. હવે ભણીશું કોરોના મુક્તિના પાઠ. અને સાંભળ, હું જરા સરપંચને મળી આવું, તેને પણ બીજી વ્યવસ્થાનું પૂછી લઉં. તું રાજેશ અને તેના કાકીને પણ ફોન કરીને અહીં બોલાવી લે. આટલું કહી દર્શન તો ઉતાવળે પગલે સરપંચના ઘરે ઉપડ્યો. બહારથી જ બોલવા લાગ્યો, સરપંચ સાહેબ, આજે જગદીશ પોઝિટિવ આવ્યો, તેને નિશાળમાં રહેવા કહ્યું. સારું કર્યું, એમની માટે જ એ બધી જગ્યા ઊભી કરી છે. સુરેશભાઈ, ગામમાં બીજા કોણ કોણ પોઝિટિવ છે? જો, રાજેશ અને એના કાકી, પેલા જમનાદાસભાઈ, મોંઘીમાડી, સુશીલા અને મનસુરીભાઈ, પેલા જમાલભાઈ લુહાર ખરા ને, એના મોટા ભાઈ. સરપંચ સાહેબ, જુઓ, જગદીશ, રાજેશ અને તેના કાકી તો નિશાળે પહોંચી પણ ગયા હશે. બાકીના લોકો આવે તે સમજાવવાનું કામ તમારું. આપણે આપણા ગામને સંક્રમિત થતું અટકાવવું છે, બસ. હું અત્યારે નિશાળની વ્યવસ્થા કરવા જાઉં છું. મિત્રો, વિચારો જોઈ હવે દર્શને શું શું વ્યવસ્થા કરવી પડશે.